ફિલ્મ પ્રોડ્યુસર મુન્ના શુક્લા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આપને જણાવી દઈએ કે જાણીતા પ્રોડ્યુસર છે મુન્ના શુક્લા, રાડો નાડી દોષ જેવી ફિલ્મના પ્રોડ્યુસર સામે સુરતમાં નોંધાઈ છે ફરિયાદ. ગત ઓગસ્ટમાં ફરિયાદ બાદથી મુન્ના શુક્લા ફરાર થયા છે. ગત ઓગસ્ટમાં ફરિયાદ બાદથી મુન્ના શુક્લા ફરાર, પરંતુ હેપી કાનાણી, મયુર નાવડિયા, વિમલ પંચાયતની પોલીસે દબોચ્યા. સીધા જઈએ ચેતન પાસે. સી મીડિયા સુરત. શુક્લા ગ્રુપના નામે વિવિધ ભાષામાં ફિલ્મ બનાવી પોન્ઝી સ્કીમ ચલાવી છેતરપિંડીનો આરોપ જેના પર લાગ્યો છે તેવા મુન્ના શુક્લા ફરાર છે. ચેતન જોડાયેલા છે મારી સાથે ફોન લાઈન પર. ચેતન, મુન્ના શુક્લા તો ફરાર, પરંતુ ત્રણ લોકોને દબોચી લેવાયા છે, શું છે વધુ વિગત, શું કાર્યવાહી કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ? જી ચોક્કસ. ગુજરાતી ફિલ્મ રાડો અને નાડી દોષના ફિલ્મના જે પ્રોડ્યુસર છે મુન્ના શુક્લા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને 25 જેટલા જે ભોગ બનનાર છે તેમણે ઇકો સેલમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતી મરાઠી પંજાબી ફિલ્મને પ્રોડ્યુસ કરી લોકોના નાણાં ધુમાડા કર્યા હોવાનો આરોપ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ખાસ કરીને સુકુલ ગ્રુપના નામે પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું, જેમાં 4% લાલચ લોકોને આપવામાં આવી હતી, જેને લઈને લોકોએ કરોડો રૂપિયા આ જે સ્કીમ છે તે સ્કીમમાં નોંધ પોતે લગાવ્યા હતા. જો કે ત્યારબાદ જે ધુલિયા છે તે ધુલિયામાં અંગે ફરિયાદ નોંધાઈ હતી, અને ફરિયાદ બાદ મુન્ના શુક્લા નામનો જે મુખ્ય જે પ્રોડ્યુસર છે તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જે અંગે ઇકોસેલમાં ફરિયાદ કરાઈ હતી. જે ફરિયાદને લઈને ઇકોસેલ દ્વારા હાલ તો 3 જેટલા જે લોકો છે હેપી કાનાણી, મયુર નાવડિયા અને વિમલ પંચાલને દબોચી લેવાયા છે, જ્યારે મુખ્ય આરોપી મુન્ના શુક્લા પોલીસ ગિરફથી દૂર ભાગી રહ્યો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. ગુજરાતી ફિલ્મ રાડો તેમજ નાડી દોષના જે પ્રોડ્યુસર છે મુન્ના શુક્લા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઇકોસેલમાં જે ફરિયાદી છે તે ફરિયાદીએ પોતે ફરિયાદ આપી છે, જે ફરિયાદના આધારે ઇકોસેલે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ખાસ કરીને ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મને પ્રોડ્યુસ કરી લોકોના નાણાંનો ધુમાડો કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુકુલ ગ્રુપના નામે પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગત ઓગસ્ટ મહિનામાં દુલિયામાં ફરિયાદ થયા બાદ મુન્ના શુક્લા ફરાર થઈ ગયા હતા. આ કેસમાં ઇકોસેલ દ્વારા ખાસ કરીને હેપી કાનાણી, મયુર નાવડિયા, વિમલ પંચાલને દબોચી લેવામાં આવ્યા છે. આ સાથોસાથ જો વાત કરીએ તો સેબીએ રૂપિયા 9 કરોડ પણ સીઝ કરવામાં આવ્યા છે. જે રીતે ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ મુખ્ય જે આરોપી છે મુન્ના શુક્લા તે ફરાર થઈ ગયો છે. ઇકોસેલ દ્વારા તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. જે રોકાણકારો છે તેમની પાસેથી 4% વળતરની લાલચ આપવામાં આવી હતી, જે પૈકી 25 જેટલા જે ફરિયાદીઓ છે તે ફરિયાદીઓ દ્વારા ઇકોસેલમાં હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ જો વાત કરીએ તો જે મુખ્ય આરોપી છે મુન્ના શુક્લા તે હજી પણ પોલીસ ગિરફ્તથી દૂર ભાગી રહ્યો છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, સી મીડિયા સુરત.